રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર નશીલા પદાર્થોનું વેચાણ વધતું રહ્યું છે એ સમગ્ર ગુજરાતની જનતા અને પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે બધા જાણીએ છીએ. છેલ્લા ઘણા સમયથી રાજકોટની અંદર પણ આ દૂષણ ક્યાંક ને ક્યાંક વધતું હોય એવું દેખાઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવેલા, એ દરમિયાન પોલીસે પણ કાર્યવાહી કરી ન હતી, માત્ર છોડને એફએસએલમાં રિપોર્ટમાં મોકલેલા હતા. જે એફએસએલના રિપોર્ટની અંદર પણ ગાંજાના છોડ છે એવું સાબિત એફએસએલના રિપોર્ટે પણ રિપોર્ટમાં આપ્યું. 8.5 થી 9 કિલો જેવો ગાંજાનો જથ્થો મળી આવ્યો. ત્યાં જે ગાંજો વાવવામાં આવ્યું હતું એ ભીનું સંકેલવા માટે જે તે સમયે એ સળગાવી દેવામાં આવ્યું. ત્યારબાદ એફએસએલના રિપોર્ટ બાદ પોલીસ કમિશનરની નજર નીચે જે કામ થવું જોઈએ એ યોગ્ય કામ થયું નથી. એટલા માટે કે ખાસ કરીને આવડી મોટી યુનિવર્સિટીઓ એના સત્તાધીશો સામે એક પણ વ્યક્તિના વ્યક્તિગત નામની ફરિયાદ નથી, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તો જ્યારે પોલીસ કોઈ કામગીરી કરતી હોય કે જુગારની રેડ પાડતી હોય અથવા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિનું કામ કરતી હોય ત્યારે પોતાનું મકાન ન હોય અને ભાડે આપેલું મકાન હોય ત્યાં પણ જો ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો મકાન માલિકને ક્યાંક ને ક્યાંક આ કોઈ પણ કેસની અંદર સંડોવતી હોય છે. જ્યારે આ તો શિક્ષણનું ધામ છે, તો શિક્ષણના જે કાંઈ લોકો છે, જે લોકો એમના પ્રોપરાઇટર છે અથવા તો ત્યાંના પરીક્ષા નિયામક છે કે એચઓડી છે, એ કોઈ ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી. આ સમગ્ર ઘટનાની અંદર એમના માલિક ઉપર ફરિયાદ થવી જોઈએ, જેથી કરીને જે આ વ્યાપ વૈધો છે ડ્રગ્સ લેવલનો રાજકોટ શહેરની અંદર એ ન વધે. એટલે પોલીસને આજે અમે એ હું ફરિયાદ આપું છું, વ્યક્તિગત મારા નામથી આપું છું. આ ફરિયાદની અંદર યોગ્ય કાર્યવાહી પોલીસ કમિશનર કરે એવી આશા રાખીએ છીએ. સાથોસાથ આ જ અરજી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈને પણ મેં મોકલેલી છે. જો અન્યથા પોલીસ આમાં આગળ કાર્યવાહી નહીં કરે તો ક્યાંક ને ક્યાંક રાજકોટના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને યુવાધન છે એ આડા રસ્તે ન જાય એના માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવવો પડતો હશે. તો અમારી પૂરેપૂરી તૈયારી છે.